रविवार को सूरत के सरथाना इलाके में एक अनोखा और अनुपम आयोजन देखने को मिला। टेक्नोलॉजी के बढ़ते युग में जब हर कोई तेजी से भागने के दौर में है, ऐसे में भारतीय संस्कृति और संस्कार कहीं पीछे छूटते जा रहे हैं। ऐसे में इस आधुनिक युग में अपनी संस्कृति और संस्कार को सहजने और संवारने का प्रयास नाइस क्लासेस द्वारा किया गया, जहाँ पर अभिभावक पूजन आयोजित किया गया, जिसमें छात्र और छात्राओं ने अपने माता पिता का पूजन और वंदना की। भारतीय संस्कृति में माता पिता को गुरु के बाद स्थान दिया गया है और उसी को अमल में लाते हुए आदर्श पुत्र श्रवण की परंपरा को निभाते हुए नई पीढ़ी के युवाओं ने अपने माता पिता के प्रति अपनी कृतज्ञता व्यक्त की। આપણે બાળકો માતા પિતાને પોતાના ઉપર કરેલો ઉપકાર આજીવન યાદ રાખે એટલા માટે આપણે માતૃ પિતૃ પૂજનનો કાર્યક્રમ ગોઠવ્યો છે, જેનું નામ આપણે રાખ્યું છે અભિભાવક પૂજન। બાળકો જિંદગીભર એના માતા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે અને હંમેશા એની સેવા કરે અને હંમેશા એનો ઉપકાર લાઈફ ટાઈમ યાદ રાખે, એ મેઇન હેતુ છે અમારો। ઇસ મોકે પર માતા પિતા ઓર બચ્ચો કે રિશ્તો કો લેકર એક શાનદાર નાટક કા મંચન ભી કિયા ગયા, જિસમે તેજી સે બદલતે યુગ મે રિશ્તો મે આ રહી દરાર ઓર ઉસકી મજબૂતી કો પેશ કિયા ગયા, જિસકે જરિયે માતા પિતા કે બલિદાન ઓર ઉનકે પ્રતિ બચ્ચો કે કર્તવ્ય કો માર્મિક ઢંગ સે દર્શાયા ગયા। हाँ हेलो बेटा, माँ अभी मीटिंग में हूँ, थोड़ी देर में कॉल करता हूँ। बेटा तुझसे बस इतना पूछना था, तूने खाना खाया कि नहीं? माँ कहाँ ना बिजी हूँ, थोड़ी देर में कॉल करता हूँ। યોગી ચોક ખાતે ઓમ ફાર્મમાં કાર્યક્રમ છે, માતા પિતા પૂજનનો કાર્યક્રમ છે। આના દ્વારા બાળકોને પોતાનું માતા પિતાનું મહત્વ શું છે અભિવાદન કરવાનું છે। ઇસ આયોજનમાં બડી સંખ્યામાં છાત્રો ઉનકે માતા પિતા મોજૂદ રહે ઓર અપને પૂજન ઓર વંદન કે ઇસ દ્રશ્ય કો દેખકર ઉનકા ભી દિલ ભરાયા ઓર ઉને ઇસ આયોજન કી સરાહના કી। સુરત સે સુનિલ પાટિલ કી રિપોર્ટ।